સાથે જોડાયેલું શહેર છે આ છોટા ઉદયપુર શું છે ફરક અત્યારે રાજાશાહીને લોકશાહીમાં આ એ જ પેલેસ છે કે જ્યાં રાજા જે અહીં અહીંયા જે છોટા ઉદયપુરના રાજા હતા તમામ જે મહત્વના નિર્ણયો છે જિલ્લાના એ આ જ પેલેસમાંથી લેવા લેવામાં આવતા હતા કહેવાય છે કે આ શહેરમાં કે આ છોટેપુરના જે રાજા છે એમણે કેટલી વસ્તુ એવી ચાલુ કરી હતી જેનાથી જેને લઈને આજે પણ લોકો પૂરા ભારત ભારત દેશમાં એને ફોલો કરે છે કહેવાય છે કે ન્યાયપાલિકામાં જે લોક અદાલતની શરૂઆત થઈ હતી એ આ જ પેલેસમાંથી શરૂઆત કરવામાં આવી હતી કહેવાય છે કે ઓગણીસો ચાલીસમાં પણ જે શિક્ષણનો પાયો નખાયો હતો એ છોટા ઉદયપુર શહેરમાં સૌથી પહેલા રાજાએ શિક્ષણમાં શિક્ષણનો પાયો નાખ્યો હતો તો જાણીશું જાણીશું આપણે કે છોટા ઉદયપુરની જનતાનો મૂળ કેવું છે શું કહી રહ્યા છે અત્યારના જે રાજા છે અહીં કે રાજાશાહીને લોકશાહીમાં શું ફરક છે અને કેટલી ક્ષેત્રે રાજકીય ક્ષેત્રમાં છોટા ઉદયપુરે વિકાસ કર્યો છે ભારત દેશના વાયવ્ય ભાગમાં સ્થિત રાજસ્થાન રાજ્યમાં આવેલા ઉદયપુર જિલ્લાના મુખ્ય મથક તેમજ ઐતિહાસિક નગર તરીકે પ્રસિદ્ધ એવા ઉદયપુર ખાતે આવેલું છે એક સ્થળ આ સિટી પેલેસના બાંધકામની શરૂઆત 16મી શતાબ્દીમાં કરવામાં આવી હતી આ પરિસરની સ્થાપના કરવાનો વિચાર એક સંતે મહારાજા ઉદયસિંહને આપ્યો હતો આ રીતે હાલ આ પરિસર કુલ ચારસો વર્ષોમાં બનાવવામાં આવેલા ભવનનો એક સમૂહ છે આ એક ભવ્ય અને વિશાળ પરિસર છે જે પીછોલા તળાવના પૂર્વ કિનારા પર આવેલું છે આ પરિસરનો વિકાસ કરવામાં કુલ બાવીસ મહારાજાઓએ યોગદાન આપ્યું હતું કુસુમ વિલાસ પેલેસ ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્યની ઝાંખી તેના પાંચ દરવાજા સાથેના ડોમથી કરાવે છે તે મુંબઈના પ્રસિદ્ધ આર્કિટેક્ટ ભટકર અને ભટકર દ્વારા ઈસવીસન ઓગણીસો વીસમાં બનાવ્યું હતું અહીં જુદા જુદા પ્રકાશ માધ્યમ દ્વારા પથ્થર પરની કોતરણીથી જાદુઈ છાપ બનાવવામાં આવેલી હતી જે બાવીસમી સદીના પથ્થરનું એક અદ્ભુત ઉદાહરણ છે મહેલમાં ખૂબ મોટા રિસેપ્શન રૂમ પર ખૂબ જ મોટા દરવાજા આવેલા છે સુંદર ફુવારો તેના આંગણમાં તેની સુંદરતામાં વધારો કરે છે મહેલ યુરોપિયન સ્થાપત્ય કળાનું એક સુંદર ઉદાહરણ છે કુસુમ વિલાસ પેલેસ છોટા ઉદેપુરની શાહી પરિવારનું નિવાસસ્થાન છે ત્યારે અમારી નિર્માણ ન્યૂઝની ટીમે રાજાના વંશજ સાથે મતદાનની અપીલ કરવા માટે સીધી જ વાતચીત કરી હતી સાથે સાથે રાજા શાહી અને અત્યારની લોકશાહીમાં શું ફરક છે તેના વિશે પણ વાતચીત કરી હતી અત્યારે અમારી ટીમ છે છોટા ઉદેપુર જિલ્લામાં અનેક સીધી વાત કરીશું છોટા ઉદયપુરના ઇતિહાસ વિશે થોડો જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે જોડાયા છે અહીંના જે રાજા છે મહારાજા જયપ્રતાસિંહ છોટા ઉદેપુરના ઇતિહાસમાં અને છોટા ઉદયપુરના અત્યારે વર્તમાનમાં આપને શું ફરક લાગી રહ્યો છે ફરકમાં તો એવું છે કે હમણાં આધુનિક ટેકનોલોજીના કારણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને આજે વિકાસનું કામ તો ખૂબ સારો ચાલી રહ્યો છે મોદી સાહેબ આપણા નરેન્દ્રભાઈ મોદી ખૂબ સારો વિકાસ આખા હિન્દુસ્તાનમાં કરી રહ્યા છે સારી સારી ટેકનોલોજીથી બહારના દેશોને અહીં આપણા ઈન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમ નરેન્દ્ર મોદીભાઈનો પ્રતાપ છે ખાસ સાહેબ ઇતિહાસ શું કે ઇતિહાસ છોટાઉદેપુરના ઇતિહાસ વિશે થોડું જણાવશો આપની પેઢી દ્વારા શું લોકહિતમાં પગલાં લેવાયા હતા એ ટાઈમે અમારા છોટાઉદેપુરનો ઇતિહાસ આપ જુઓ તો અમારો છોટાઉદેપુર જે તે સમય અમે લોકો મૂળ પાવાગઢથી અહીં આવ્યા હતા

મતદાન તમે કોઈ કરવા કે કેમ હા જરૂર મતદાન સૌનો સૌ લોકોનો સૌ લોકોનો અધિકાર છે મતદાન કરવું આવશ્યક છે જ આગળનો જે નવી સરકાર આવવાની છે નવી નું નિર્ણય આપણા મતદાન થી થશે ને આપણે જે મતદાન કરશું તો આપણે અધિકાર બી રાખીએ છીએ કે આપણે કોઈ બી કચેરીમાં જઈને આપણે ફરિયાદ કરી શકીએ ને આપણો હક ઉભો રહે કે ભાઈ હું મતદાન કર્યું છે તો મારી ફરિયાદ કેમ ના સાંભળવી એટલે મતદાન કરવા બહુ આવશ્યક છે હું તમામ જનતાને અપીલ કરું છું કે જરૂરથી જરૂર મતદાન કરી ભાજપે એસટી માટે અનામત એવી છોટાઉદેપુર બેઠક ઉપર પહેલીવાર મહિલા ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે ચાલુ સાંસદ રામસી રાઠવાની ટિકિટ કાપી છોટાઉદેપુર બેઠક પર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરા છે ભારતીય જનતા પાર્ટીનું આ એક મોટું પગલું છે તેની પાછળનું રાજકીય કારણ સમજવું જરૂરી છે આ સીટ પર શું થશે તે ભવિષ્યમાં જોવું રહ્યું ભાજપે એસટી માટે અનામત એવી છોટાઉદેપુર બેઠક ઉપર પહેલીવાર મહિલા ગીતાબેન રાઠવાની ટિકિટ આપી છે ચાલુ સાંસદ રમસિંહ રાઠવાની ટિકિટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે છોટાઉદેપુર બેઠક ઉપર આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે

ઓગણીસો છન્નુંથી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે જ્યારે છોટા ઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે એ સીધી વાત કરીશું છોટા ઉદયપુરના સાંસદ ગીતાબેન રાઠોડ સાથે ગીતાબેન વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે તમારા મતે વિકાસની વ્યાખ્યા શું છે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે વિકાસની વણઝાર લગાવી દીધી છે પાંચ વર્ષમાં રસ્તાથી રસ્તા પાણી અને જે મહિલાઓને જે મહિલાઓને જે ઉજ્જવલા યોજના આપી છે મહિલાઓના ઘણા બધા કામ કર્યા છે વિકાસનો વાત કરવા જઈએ તો ઘણો સમય થઈ જાય પણ જે મોદી સાહેબે વિકાસ કર્યો છે એ વિકાસની વાત લઈને હું મારા મત વિસ્તારમાં મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જઈશ અને આ વાત મૂકીશ આપ જો ચૂંટાશો તો સૌથી પહેલું કામ લોકહિતનું કહ્યું હશે સૌથી પહેલાં તો અમારે અમારા મત વિસ્તારમાં પાણીની સમસ્યા છે એ પાણી માટે અમે રજૂઆત કરીશું સરકારમાં ખાસ કરીને જે સાંસદોને ગ્રાન્ટ ફળવાતી હોય છે ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોય છે તમે એક દીધા છેલ્લા ઘણા ટાઈમથી એક નેતા છો તમે ગ્રાન્ટનો સૌથી વધારે સદઉપયોગ કઈ જગ્યાને કઈ કઈ રીતે યુઝ કર્યો છે હું ઓગણીસો પંચાણુંથી થી જિલ્લા પંચાયતમાં સતત પાંચમી વાર જીતતી આવું છું મારી જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ મળી જે આયોજનો થયા છે એમાં હું ખૂબ જ ઝીણવટભરી મારા જે ગરીબ છેવાડાના માનવીને જે વિકાસ પહોંચાડવાના હોય અને જે લોકોની ઈચ્છા હોય માંગણી હોય એ પ્રમાણે હું કામ કરતી આવી છું મને વિકાસ જે લોકોની જે યોજના લોકો સુધી પહોંચાડવા માટે જે યોજનાઓ સરકારે દાખલ કરી છે એમાં લોકસભાના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મને ખૂબ ખૂબ આશીર્વાદ હોસે હોસે આપશે અને હું સાંસદ હિતકારી પગલું કયું હશે તમે જો સત્તામાં આવશો તો છોટાઉદેપુર લોકસભા એક હું મહિલા અને છેવાડાના ગામમાં જન્મેલી એક દીકરી છું અને માનનીય મોદી સાહેબે મને ખૂબ મોટી જવાબદારી આપી છે અને મારા મત વિસ્તારની મહિલાઓ આજે ખૂબ જ આનંદમાં છે મહિલાઓ માટે હું જે કંઈ સરકારે મને સૂચન કરશે અને સરકારની જે મહિલા સશક્તિકરણ

રણજીતસિંહ વિકાસ શું છે આપણા આપણા જિલ્લામાં તમે કેટલા પ્રયત્નો કર્યા છે જિલ્લામાં જે કંઈ વિકાસ થયો છે એ કોંગ્રેસના સમયમાં થયેલો છે કારણ કે વિકાસની વ્યાખ્યા શું વિકાસમાં ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ ખેડૂતો માટે સિંચાઈની સુવિધા તો કોંગ્રેસના વખતમાં સુખી અહીંયા ગણીએ તો આ જિલ્લામાં સુખી જળાશય યોજના બની એવા બીજી રામી નાલેજ જોગપુરા સિંચાઈ યોજના એવી રીતે તડગોલ સિંચાઈ યોજના આ વઢવાના તો વર્ષોથી બનેલી સિંચાઈ યોજનાઓ છે આ બધી મોટી મોટી સિંચાઈ યોજના માત્ર કોંગ્રેસના રાજમાં જ બનેલી છે ખાસ કરીને પ્રાથમિક સુવિધાની વાત કરીએ શિક્ષણને કયા પ્રકારના હિતના પગલાં છે શિક્ષણ અને રોજગારીમાં જો પ્રાથમિક શિક્ષણમાં જે કેન્દ્ર સરકાર તરફથી ઘણી બધી ગ્રાન્ટો રાજ્ય સરકારને આપવામાં આવે છે પણ રાજ્ય સરકાર એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી નથી તેવા સંજોગોમાં હું સંસદ સભ્ય બનીશ એટલે ચોક્કસ પહેલાંમાં પહેલું આદિવાસી વિસ્તારમાં આ સમગ્ર લોકસભા મત વિસ્તારમાં બધી જ જગ્યાએ પૂરતી ગ્રાન્ટ વપરાય એનું અમે આયોજન કરીશું અહીંયા ટ્રાઇબલ સપલાન અને ગુજરાત સરકારનું પણ ટ્રાઇબલનું જે બજેટ છે એ બજેટના સાઠ ટકા રકમ જ વાપરવામાં આવે છે ચાલીસ ટકા રકમ વપરાતી જ નથી આ પૂરેપૂરી રકમ વપરાય એના માટે અમે સરકાર ઉપર પૂરેપૂરું દબાણ લાવીશું રણજીતસિંહ ખાસ કરીને હંમેશા ઇલેક્શન આવે છે નેતા બદલાય છે પરંતુ લોકોની સમસ્યાઓ બદલાતી નથી ખેડૂતો માટે તમારું પગલું સૌથી પહેલું કયું હશે ખેડૂતો માટે સૌથી પહેલું પગલું એ અમને સિંચાઈની સુવિધાઓ મળે અત્યારે જે હયાત જે જળાશય યોજનાઓ છે એ યોજનાઓની કેનાલો બિલકુલ દુરસ્ત નથી થયેલી બિલકુલ ભંગાર હાલતમાં છે ઝાડી ઝાંખરા ઉગી ગયેલા છે કુવાઓ તૂટી ગયેલા છે ઢાળિયા કેનાલો છે નહીં તૂટી ગયેલી છે પાઇપલાઈનનો ચોકઅપ થઈ ગઈ છે આ બધી જે પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓને પહેલાંમાં પહેલું મરામત કરીને ખેડૂતના ખેતર સુધી પાણી મુક પહોંચે એ મારો પ્રયત્ન રહેશે તત્કાલીન સરકારે એવો આક્ષેપ કર્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વ ક્ષેત્ર વખાણ થયા છે જેથી લોકોની રોજગારીમાં ફરક પડ્યો છે આપ એક ઉમેદવાર પણ છો અને એક સ્થાનિક પણ છો તમને શું લાગે છે કે શું ખરેખર રોજગારીમાં ફરક પડ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારીમાં કોઈ ફરક નથી પડ્યો ત્યાંના સ્થાનિક લોકો આંદોલન કરે છે રોજગારી માટે કોઈને રોજગારી મળતી નથી કરાવે છેલ્લો ને મહત્વનો સવાલ લોકો તમને કેમ આપે એનું શું કાર ચોક્કસ મત આપશે એના ઘણા મહત્વના કારણો એ છે કે ભાજપની નિષ્ફળતા આ ભાજપ રોજગારી આપી શક્યો પણ એ શક્ય નથી આ તો માત્ર જુમલો છે બહેનોને ગેસ આપવા માટેની વાત હતી અને ગેસ એમને આપવાની શરૂઆત કરી પહેલાવી જાહેરાત કરી કે મફત ગેસ આપવાનો છે પણ કોઈ પણ સંજોગોમાં મફત ગેસ આપ્યો નથી એ વાત તદ્દન ખોટી છે આ બેનો વગર ધુમાડે આંસુ પાડે છે એવી પરિસ્થિતિ આ ભાજપે કરી એટલા માટે મને ચોક્કસ બેનો યુવાનો ખેડૂતો અને સૌ મતદારો મને ચૂંટી અને એકવીસ લોકસભાના વિજેતા ઉમેદવાર તરીકે પસંદ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ચોક્કસથી આ હતા વિપક્ષના ઉમેદવાર જે કહી રહ્યા છે કે આગામી દિવસે જેમની સત્તા આવશે તો સૌથી પહેલું પગલું યુવાનો ખાતે રોજગારી અને ખેડૂતો માટેના પ્રશ્નો હલ કરશે કેમેરામેન બંટી ડાગર સાથે મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ છોટા ઉદયપુર છોટા ઉદયપુર જિલ્લો આવનારી ચૂંટણી માટે સૌથી મોટી વોટ બેંક છે પરંતુ આજ સૌથી મોટી વોટ બેંક સરકારથી અત્યંત દુખી છે સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવે છે અને જાય છે નેતાઓ બદલાય છે પરંતુ અમારી સમસ્યાઓમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવતો અને એ ઠેરની ઠેર જ રહે છે જો વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાના ઉમરવા ગામમાં ખેડૂતોને દુઃખનો પારો નથી સિંચાઈ અને પીવાના પાણી છે પરંતુ કેનાલોમાં ગામડાં છે ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા બિયારણ અત્યંત નીચે કક્ષાના મળે છે ખાતરના ભાવ આસમાને છે અને વળતરમાં કશું જ મળતું નથી ચૂંટણી નજીક આવી રહી છે ને દરેક જિલ્લામાં અત્યારે ઇલેક્શનનો માહોલ છે પરંતુ વાત એ છે કે ચૂંટણીમાં આવે આવે છે 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 નવા નેતાઓ નેતાઓ બદલાય પરંતુ ખેડૂતોની સમસ્યામાં કોઈ બદલાવ નથી આવતો અત્યારે અમારી ટીમ છે છોટા ઉદેપુર જિલ્લાના ઉમરવા ગામમાં કેટલાક ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયા છે એમની પાસે સીધી જાણવા માગીશું કે કયા પ્રકારની લોકો તકલીફો ફેસ કરી રહ્યા છે ખેડૂતોની તરત એટલી બધી કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે કે બિયારણ ખાતર દવા એટલા બધા મોંઘા છે એની સામે ભાવ પણ નક્કર હોતા નથી અને સિંચાઈ માટે પાણીની બી ઘણી બધી સમસ્યાઓ છે કેનાલો રિપેરિંગ થતી નથી અમને તો સમસ્યામાં એવું છે કે જે તે વખતે છોટાદુર જિલ્લો અલગ પડ્યો એટલે અમે તો બહુ ખુશી વ્યક્ત કરતા હતા પરંતુ અમારે જે તે વખતે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ એમને એવું જાહેર કરેલું કે જીઆરસી છોટાપુર જિલ્લો નવો થશે એટલે જીઆઈડીસી એમ કે અહીંયા પડશે તો લીલા લહેર થશે એમ કે અહીંયા ભણતરવાળા છોકરાઓ બધા નોકરી લાગી જશે આદિવાસીના છોકરાઓ એટલા બધા બેકાર છે કે એમને કરે મજૂરીએ જવું છે તો ઘણીવાર બનતું હોય વડાપ્રધાન પાડી પાડીને મિટિંગોની અંદર કે છે કે ભાઈ અમે ટેકાના ભાવ ખેડૂતોને આપ્યા પણ ટેકાના ભાવ ક્યારે આપવાની જરૂર પડે કે જ્યારે માર્કેટની ભાવ ઓછા હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ જુઓ તો કપાસ દિવેલા મકાઈ જેવા ભાવો અત્યારે માર્કેટમાં બી ઊંચા છે એટલે ટેકાના ભાવની કોઈ જરૂરિયાત નથી વડાપ્રધાન શ્રી એક પણ સેન્ટર પર અત્યારે બતાવે કે તુવેર કપાસ અને મકાઈની આવક કેટલી પુરવઠા ઉપર થઈ છે આ તો ખાલી વાતો કરવાની અને ખેડૂતોને લોભમની જાહેરાતો કરી લોકોને લલચાઈને વોટ લેવાની વાતો છે તો ચોક્કસી જે પ્રમાણે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાં કેટલી કફોડી સ્થિતિ છે ખેડૂતો છે એ હેરાન થઈ રહ્યા છે હકીકત છે કે ગુજરાતને વિકાસશીલ ગુજરાતની દર્દનીય અને વાસ્તવિકતા આ જ છે કે જ્યાં ખેડૂતોને હંમેશા હેરાન થવું પડે છે છતાં પણ સરકારના કાને આ લોકોની કોઈ મુશ્કેલીનો હલ આપતી નથી છોડા ઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પૂરતું પાણી છે પરંતુ સંગ્રહ કરવામાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી આ ઉપરાંત કરોડોના ખર્ચે કેનાલો બાંધવામાં આવી પરંતુ એ જ કેનાલોમાં કરોડોના કાભાંડ થયા આખરે કેનાલોમાં ગાબડા પડ્યા અને સિંચાઈના ઉપયોગ માટે આવતા પાણી એ જ ખેતરમાં ફરી વળી લીલા પાકને જમીન દોષ કરી નાખ્યા પાણી તો છે આ ગામમાં દેખાઈ રહ્યું છે સિંચાઈ પણ થાય છે પરંતુ પાણી વેસ્ટેજ જવાથી અને આ કેનાલમાં જે ગાબડા ગયા છે એમથી શું નુકસાન છે કેવી રીતે તમે કેવી રીતે જોવો છો આખા ચિત્રને સાહેબ હું પહેલાં પિયાજ સહકારી મંડળી ઉમરવાનો પ્રમુખ હતો પણ આ કેનાલો જે તે સમયે અમને વહીવટ હોપ્યો આ કેનાલોનો અમને જે તે સમયે વહીવટ હોપ્યો તે સમયે અમને એવું કીધું હતું કે તમને ટોટલ કેનાલ રિપેરિંગ કરીને દાડિયા કેનાલથી કેનાલ મેઇન કેનાલ બધું રિપેર કરીને તમને વહીવટ આપીશું મેં ચાર પાંચ વર્ષ સુધી વહીવટ કર્યો ખેડૂતો ખેડૂતો સાથે ઝઘડા ટંટા અને દુશ્મનાવટ કરવાના કારણે અને મેં રાજીનામું મૂકી દીધું જે એ કેનાલો એની એ જ હાલતમાં છે અને કેનાલોમાં જો રિપેરિંગ કરીને વ્યવસ્થિત પાણી આપવામાં આવે તો અમને વધારાના એક બે પાણી મળે કે જેના કારણે પાછળનો પાક બી અમારો બચી જાય તૂટેલી કેનાલોના કારણે પાણી અમારું વેસ્ટેજ બહુ જાય છે અને વેસ્ટેજ જવાથી અમને પાછળના પાણીનો બહુ ત્રાસ ઊભો થાય છે અને છેલ્લે એવું પણ બને કે પાણી છેલ્લું ના મળે અને અમારો પાક પણ ફેલ જાય જોઈ શકો છો કે કેનાલમાં કઈ કઈ પ્રકારે ગાબડું પડ્યું છે જેના કારણે સરકાર અહીં કોઈ પણ પગલાં નથી રહી અને પાણી છે આ બધું જ વેસ્ટેજ જેવું છે

હંમેશા પાણીની સમસ્યા હોય છે અત્યારે અમારી ટીમ છે છોટા ઉદયપુર જિલ્લાના સુખી ડેમ ખાતે તમે જોઈ શકો છો અત્યારે જે જે અમે અમે આ ઊભા છે છે એ ડેમ તમે જોઈ શકો પાણી છે તમે ખરેખર હકીકતમાં ડેમમાં જે પાણી હોવું જોઈએ એના કરતાં હવે માત્ર ને માત્ર ડેમમાં પચીસ ટકા જ પાણી બચ્યું છે તમે જોઈ શકો છો જે પ્રમાણે સપાટીના જે જે માપ આપેલા છે એ જે એકચ્યુઅલ સપાટી જે હોવું જોઈએ એના કરતા આ પાણીનું સ્તર ખૂબ જ હવે નીચું ઘટી ગયું છે સ્તર એટલું હવે નીચે ઘટવા માંડ્યું છે કે જે સપાટીનું જે માપ સ્તર હોય એટલે જે જે પટ્ટી મારેલી છે માપની એના કરતાં પણ હવે પાણી છે એ નીચે ઉતરવા માંડ્યું છે અહીંયા અધિકારીઓ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે ડેમમાં હવે માત્ર પચીસ ટકા જ પાણી બચ્યું છે અને હજુ અત્યારે જો વાત કરીએ તો હજુ ઉનાળાની કદાચ થોડી શરૂઆત થઈ છે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા હવે ચરમસીમાએ પહોંચવા માંડી છે કેટલાય જિલ્લાઓમાં વાત કરીએ તો ગુજરાતના હંમેશા દરેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા વર્તે છે તમે જોઈ શકો છો જે પ્રમાણે ડેમમાં અત્યારે જે પાણી જે છે ખૂબ જ હવે જૂજ રહ્યું છે અહીંયાના લગભગ મોટા ભાગના ગામોમાં અહીંથી પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે એ પછી સિંચાઈનું હોય કે પીવાનું હોય કે પાણી જેનો છે એ સપ્લાય જાય છે પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર અહીં હવે પચીસ ટકા જ પાણી બચ્યું છે અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે જો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અત્યારે પચીસ ટકા પાણી બચ્યું હોય તો ઉનાળો અંત આવશે ત્યાં સુધીમાં કદાચ આ ડેમ સુકાઈ જશે પરંતુ આ લોકો ગામ રંજોની સમસ્યા ક્યારે કોઈ નેતા કે ક્યારે કોઈ અધિકારી સાંભળતું નથી અને હંમેશા આ લોકોને પાણી માટે વલખા મારવા મળે છે ચૂંટણી આવે છે ને જાય છે નેતાઓ આવે છે જાય છે નેતાઓ બદલાય છે પરંતુ આ લોકોની સ્થિતિમાં કે આ લોકોને આની કોઈ સમસ્યામાં કોઈ પણ જાતનો બદલાવ આવતો નથી છોટા ઉદેપુર જિલ્લાના દણી ગામે પાણીની ખૂબ જ સમસ્યા છે જ્યારે અમારી ટીમે આ ગામની મુલાકાત લીધી ત્યારે આકરી વાસ્તવિકતાઓ સામે આવી પાણીની સમસ્યાના કારણે ગામમાં એક ઘર બાકી નથી કે જે ગામમાં બનાવેલ હેડ પંપે પાણી ભરવા ન આવતા હોય જેના કારણે ગામનો એક વ્યક્તિ બહાર મજૂરીએ જઈ શકતો નથી અને આખરે આર્થિક રીતે નુકસાન ભોગવવાનું દરેક કુટુંબને વારો આવે છે પાણીની તકલાત એટલે આ મોટરમાં પાણી ચાલતું નથી સાહેબ એટલે ખાલી આખી રાત મોટર ચાલે એટલે તેટલું ભરાયેલો આખા ગામની બેનો લાઇન પડે છે અહીંયા અને મારા ઝઘડો બી થઈ જાય સાહેબ બોરિંગે અમારે પાણી સાહેબ જોઈએ ઓટ લેવા તા બારે બારે આવે તો અમે મોટા તમને મોટા કરવા હારું અમે ઓટ આલ દેવા તો અમારે પાણીની બહુ સુવિધા નહીં એટલે પાણી અમારે બારે બારે પાણી આલ દીધું એમ કરી નળ મિલેલા નળ ઓમે પાણી નહીં આવતો એટલે બાળ્યો ઝઘડાયા કરે કોમ બાકી મેલી રોટલા બાકી મેલી પાણી જ ભરવાનો અમારે વટ વટ લેવા હે ને તો આ બધા ઘેરે ઘેર આવી જાય અને આવું પાણીની તકલીફો તો છે તો અમને કોઈ પૂછતા નથી અમને અત્યારે અમે ટીમ છે છોટા ઉદયપુર જિલ્લાના દણી ગામમાં તમને અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ આજે દણી ગામ છે અત્યારે લગભગ સવારના સાડા જેવા વાગ્યા છે અને તમામ જે મહિલાઓ છે કાગ ડોળે પાણીની વાટ જોરી છે ગ્રામવાસીઓને એવું કહેવું છે કે માત્ર ગામમાં એક જ કે એક કે બે જ હેડપંપ આવેલા છે જેનાથી આખા ગામને પાણી પૂરતું નથી રહેતું બોરવેલના પાણીમાં પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે બોરમાં ક્યારેક પાણી નથી આવતું સામે મોટર છે એમાં પીવા લાયક પાણી નથી આવતું આ એક જ એવી જગ્યા છે ત્યાંથી માણસ અને ઢોર એક જ જગ્યાએથી પાણી પીવે છે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે તમામ ગામની મહિલાઓ અત્યારે એક ઊભી છે અને પાણીની રાહ જોઈ રહી છે ચૂંટણી નજીક આવી છે ચૂંટણીની આ બાબતે આ ગ્રામ સાથે ગ્રામજનો સાથે વાતચીત કરી તો ગ્રામજનો એવું કહે છે ક્યારે કોઈ ધારાસભ્ય કે ક્યારે કોઈ સાંસદ ક્યારે અહીં ગામ તરફ જોવા પણ નથી આવતું આજ છે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતમાં અત્યારે લગભગ શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે આ છે ગુજરાતના વિકાસશીલ ગુજરાતના દર્દનાક દ્રશ્યો કે જ્યાં હંમેશા ગુજરાતના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યા ચરમસીમા છે છોટા છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો કહેવાય છે કે જ્યાં સોશિયલ ટ્રાઇબના જાતિઓના લોકો વચ્ચે સૌથી મોટી વોટ બેંક અહીંયાની કહેવાય છે છતાં પણ આ લોકો હંમેશા વોટ આપે છે છતાં પણ આ લોકોની સમસ્યામાં આજ દિન સુધી કોઈ પણ જાતનો સુધાર આવતો નથી કેમેરામેન બંટી ડાગર સાથે મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ છોટા ઉદયપુર છોટા ઉદેપુરમાં રાજ્યુના સાશન કાળમાં ઠેર ઠેર કુવાઓ અને વાવના કારણે પાણીની કોઈ સમસ્યા રહેતી ન હતી કદાપી પાણી સુકાતું ન હતું આ કુવાઓ અને વાવ આજે બેકાર અને ખંડેર બની ગયા છે આજે હેન્ડપંપોની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હોવા છતાં પીવાના અને સિંચાઈના પાણીનો કકડાટ છે કુવાઓ અને વાવ હવડ બની ગયા છે આજે બસો ફૂટ ઊંડા કરેલા હેન્ડપંપોમાં ઉનાળાની અંદર પાણી ઘટી જાય છે

જેથી પ્રજાને પાણીની મુશ્કેલીઓ પડે નહીં જેથી દરેક મહોલ્લામાં કુવાઓ અને મુખ્ય જગ્યાઓ ઉપર વાવો બનાવી હતી જ્યારે પણ પાણીની જરૂર પડે ત્યારે તેનો વપરાશ કરી શકે પરંતુ સમગ્ર જિલ્લામાં બનેલા પાંચસો કુવા અને વાવનો કોઈ જ ઉપયોગ થતો નથી રાજવી પરિવારોએ માત્ર કુવા અને વાવ નહીં પરંતુ જુદા જુદા ગામોની અંદર તળાવ પણ બનાવ્યા હતા આ તળાવોમાં પાણીનો સંગ્રહ થતા આસપાસના કુવાઓમાં કાયમ પાણી મળ્યા કરે આ ઉપરાંત પશુ પંખી પાણી પી શકે કુવાઓના ઘાટ ઉપર મહિલાઓ કપડા ધોઈ શકે તેવો શુભ હેતુ હતો પરંતુ આજે સ્ટેટ સમયે બનાવેલા તળાવની હાલત ખૂબ જ ગંભીર છે આજુબાજુ દબાણો થતા પાણી તળાવમાં ભરાતા નથી ઓવારા સુમસામ ભાસે છે ગત વર્ષે ગુજરાત સરકારે તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ લીધું ખોદકામ પણ કર્યું પરંતુ વરસાદ ઓછો થતા તળાવ પૂરા ભરાયા નથી અને પાણી એક માણસો ને બધા બહુ મુશ્કેલી છે અને કોઈ નેતા પણ અહીંયા આવીને જોતો નથી આગામી આવી રહી છે કોઈ બી નેતાને અહીંયા દેવાના નથી અમે પાણીની સુવિધા નહીં થાય ના નહી આપીએ પાણી પાણી આલે તો વોટ આપશો ને તો પાણી નહીં આલે તાલે કોઈ વોટ નહીં આપે ધોળોને પીવાની માણસોને પીવાની લુગરાં ધોવાની બધાને આમ માણસો બીજા ગામથી દે લાવીને પીવે પણ ધોણા કઈ જાય બીજા ગામ આમ ચૂટણી આવી રહી છે શું કહો છો આપશો કે કોઈ નેતાને આવા દેશો અમને પાણીને સગવા કરે તો જ અમે વોટ આલ્યા નહીં તો નહીં આલ્યા અને ગામે પહેવા પણ નહીં દીયે

ગુજરાતના દરેક જિલ્લામાં પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે ચૂંટણી આવે છે ને જાય છે નેતાઓ બદલાય છે પરંતુ આ ગ્રામજનોની તકલીફમાં ક્યારે કોઈ બદલાવ આવતો નથી છેલ્લા ઘણા સમયથી પાણીની તકલીફ પડી રહી છે તમે જોઈ શકો જે પ્રમાણે અત્યારે મહિલાઓ અત્યારે કેટલા કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જશે અને હાથમાં તમે બોર્ડ જોઈ શકો છો કે આ ચોખ્ખું દેખાય છે કે આ ગ્રામજનો આ વખતે ચૂંટણી થવાની છે એ ચૂંટણીનો આ વખતે બહિષ્કાર કરશે

पाणी <laughs> न